કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4. વિષય કયો છે? હિન્દી. કયો વિષય ભણીશું? હિન્દી. એમાં કયો પાઠ? 20. પાઠ નંબર 20, પાણી. પાણી એટલે પાણી. પાણી એટલે પાણી. પાણી વિશે આજે આપણે મિત્રો ભણીશું. અગાઉ આપણે 19 પાઠ ભણ્યા, જેનું તમે સરસ રીતે અભ્યાસ પણ કર્યો હશે. હવે આજનો પાઠ એટલે પાણી વિશે જાણકારી મેળવીએ. પાણી વિશે તો બધાને જાણકારી હશે જ, પાણી વગર ચાલે પણ નહીં. પાણી એ આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે. એક સેકન્ડ કે એક મિનિટ એવું બને છે કે આપણને પાણી વગર, પાણીનો વસ્તુ ઉપયોગ ના કરીએ, હાથ ધોવા, પગ ધોવા, નાહવા, પીવા, રસોઈ કરવા, કપડાં ધોવા, જિંદગીના જીવનના દરેક કાર્ય પાણીથી શરૂ થાય છે. તો પાણી એ આપણા જીવનનું અનિવાર્ય એટલે કે ખૂબ જ મહત્ત્વનું અંગ છે. તો હવે આપણે પાણી વિશે આ પાઠમાં અભ્યાસ મેળવીએ. તો એ પહેલાં આપણને અમુક એવા હિન્દી શબ્દો અઘરા હોય છે જેને આપણને ગુજરાતી ખબર ન પડે, તો એ માટે આપણે શું કરીશું? પહેલાં આપણે એના શબ્દાર્થ જોઈશું. શું જોઈશું? શબ્દાર્થ. તો ચલો પહેલો શબ્દ જોઈએ. પ્યાસ. પ્યાસ એટલે તરસ. પ્યાસ એટલે તરસ. બર્તન, વાસણ. બર્તન, વાસણ. જોડણી જોજો હો મિત્રો દરેકની. પૌધા. શું છે આ પૌધા? કઈ રીતે લખ્યું છે? કાનો અને બે માત્રા. એક કાનો અને બે માત્રા. અને આ ધ, ધમાં ઉપર આમ ગોળ રાઉન્ડ કરેલું છે, ખાસ ધ્યાન રાખવાનું. મૂળાક્ષરો શીખવાડે ત્યારે ખબર છે ને, ઘ અને ધ એક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પૌધા એટલે છોડ. સચમુચ, ખરેખર. સચમુચ, ખરેખર. બરબાદ કરના, વેડફી નાખવું એટલે બગાડ કરવું. બરબાદ કરના એટલે વેડફી નાખો અથવા બગાડ કરવો. આંગન એટલે આંગણું. આંગન, આંગણની જોડણી અને આંગણુંની જોડણી જોજો. આ ઉપર મીંડું છે અને અણના માથે પણ મીંડું છે, અથવા ગમે તે એકમાંથી મીંડું ભૂલી જાઓ તો જોડણી ખોટી પડે, ખાસ ધ્યાન રાખવાનું. આંગન તો આંગણું. ખાના પકાના તો રાંધવું. ખાના પકાના તો રાંધવું. ચલો હવે સરસ મજાનો પાઠ જોઈએ. પેલા ચિત્રો જોઈ લો. અહીં પાણી પીવે છે, મમ્મી રસોઈ બનાવે છે, આપણે જો કેવા ફુવારો પકડીને મસ્ત નાહીએ છીએ. પછી આ ચિત્રમાં ફૂલ છોડને પાણી પીએ છીએ અને એની ધોબી કપડાં ધોવે છે. આ બધું શું છે? પાણીના જુદા જુદા અને વિવિધ રીતે કઈ રીતે ઉપયોગ કર્યા છે તે અહીં પાઠ દરમિયાન આપણને માહિતી મેળવીશું. તો ચલો વાંચીએ. તો તમે ખાસ ધ્યાન રાખજો કે પાઠમાંથી સવાલ જવાબ, ખાલી જગ્યાએ કંઈ પૂછાય તો પાઠ વિશે જ માહિતી ન હોય તો તમારે ભૂલ પડે. તો ચલો પાઠ સમજીએ. પાણી, પાણી, પાણી એટલે પાણી, પાણી અને પાણી. પાણી અને હિન્દીમાં અણ બોલાય ત્યારે, હિન્દીમાં ન બોલાય ત્યારે ગુજરાતીમાં અણ બોલીએ છીએ. અહીં પાણી અને ગુજરાતીનું પાણી જોડણી ખાસ ધ્યાન રાખવું. પાણી ન હો તો હમ પ્યાસે મર જાય. જો પાણી ન હોય તો આપણે તરસથી પાણી પીધા વગર જીવી શકીએ? પાણી પીધા વગર આપણે શું થાય? મરી જઈએ, પ્યાસે મર જાય. પીને કે લીએ પાણી ચાહીએ જ. શું? તરસ છીપાવવા, પીવા માટે આપણે પાણી તો જોઈએ ને જોઈએ. તરસ લાગી હોય તો, પાણી ન હોય તો આપણને કેવું થાય છે? ગુંગળામણ થાય છે ને એમ થાય છે કે હમણાં હું મરી જઈશ એવું લાગે. ખાના પકાને કે લીએ પાણી ચાહીએ. શું? ચલો અહીં બધા છે ને શું આપેલા છે? પાણી વાપરવાના હોય એટલે કે પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ બતાવ્યું છે. ખાના પકાને કે લીએ પાણી ચાહીએ. મમ્મી જ્યારે રસોઈ બનાવે છે તો પાણી વગર રસોઈ બને, ગમે તે વસ્તુ, એ શાક હોય, દાળ ભાત હોય કે લોટ બાંધવાનો હોય કે ગમે તે વસ્તુ બનાવવાની હોય તો પાણી વગર ચાલે. છેવટનું શાક ધોવાય પાણી, ફ્રૂટ્સ ધોવાય પાણી વપરાય છે કે નહીં? નહા નહીં કે લીએ પાણી ચાહીએ. જોઈને નાહવા માટે જો એ ડોલ બધું રાખ્યું છે, પાણી વગર ચાલે છે ને? એમને એમ ડોલ ખાલી ભરી હો, ખાલી મૂકી દીધી અને પાટલા પર જઈને બેઈએ અને એમ કહીએ નહીં દે તો ચાલે? ના, પાણી વગર ચાલે નાયા વગર. કપડે ધોની ઓર બર્તન સાફ કરને કે લીએ પાણી ચાહીએ. શું?
કપડાં ધોવા, વાસણો સાફ કરવા એટલે વાસણો માંજવા માટે પણ પાણી વપરાય છે. ખાવામાં પીવા માટે, ખાવા માટે, નહાવા માટે, કપડાં ધોવા માટે, વાસણો માંજવા માટે. હવે આગળ જોઈએ, ઘર આંગણની સફાઈ કે લીએ પાણી ચાહીએ. ઘર આંગણ એટલે કે ઘરના આંગણું સાફ કરવા ને, એટલે આપણે મમ્મી નથી સવારના પોરમાં આગળ પાણી છાંટી અને સાફ કરે છે, જે ગંદકી દૂર કરવા, ગંદકી દૂર કરવા માટે પણ શું પાણીનો ઉપયોગ થાય છે. પૌધો કો સિંચને કે લીએ ભી પાણી છે. ફૂલ છોડને પાણીથી સિંચવા માટે પણ પાણી જોઈએ છે, એટલે કે એમની જેમ આપણને તરસ લાગે છે તેમ ફૂલ છોડને પણ તરસ લાગે, તો એમને પણ સિંચવા એટલે કે એમને પાણી પાવા માટે એને કંઈક તો પીવડાવવું પડે ને, તો ફૂલ છોડને પણ પાણી આપવું પડે છે, પીવડાવવું પડે છે. પાણી નહીં તો કુછ ભી નહીં, આ તો બધાને જ ખબર છે. પાણી નહીં તો જીવન જ નહીં એમ કહીએ તો પણ ચાલે. જીવનની ત્રણ વસ્તુઓ મહત્ત્વની છે, જેમ રોટી, કપડાં ઓર મકાન. રોટી, કપડાં ઓર મકાન એટલે કે એમાં પાણી પણ સમાવેશ છે. સચમુચ પાણી બડી કિંમતી વસ્તુ હે. પાણી કેવી એકદમ કિંમતી વસ્તુ છે, આપણા જીવનની એકદમ મૂલ્યવાન ચીજ વસ્તુ છે. ઇસલીએ પાણી બરબાદ નહીં કરના ચાહીએ, એટલે જ માટે પાણીનો દુર્વ્યવહાર એટલે દુરુપયોગ કરવો કે વેડફવો ન જોઈએ. જો વેડફી દઈએ તો બગાડ થઈ જાય, તો શું થાય, નુકસાન થાય ને પાણીનું. તો વિચારો એક દિવસ પાણી ન આવે અને તમને એમ કહેવામાં આવે કે એક દિવસ પાણી નથી, ઘરમાં પીવાનું નથી કે હાથ ધોવાના નથી કે પાણીને લગતા કોઈ કાર્ય કરવાના નથી, તો તમે રહી શકો ના. પણ આપણે પહેલેથી જ પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો હોય, તેનો બગાડ ન કર્યો હોય, તો પાણી ઘરમાં ખતમ એટલે કે જીવનમાંથી આપણે પાણી ઓછું થાય નહીં. માટે પાણીનો કોઈ પણ આપણે તો શું બીજા બગાડ કરતા હોય, તો તેને યોગ્ય માર્ગદર્શન આપી અને પાણીનો દુરુપયોગ અટકાવીશું. જોઈને તમે આ પાઠમાં પાણી વિશેની માહિતી. ચલો હવે આ પાઠ તો અહીં પૂરો થયો, હવે એના વિશેનું સ્વાધ્યાય વિશે જાણકારી મેળવીએ. ચલો મિત્રો, શું આવી ગયું? સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન શું છે? શબ્દ ઓર ઉસકે ગુજરાતી અર્થ કી જોડિયા મિલાઈએ. અહીં હિન્દીમાં શબ્દ આપ્યા છે અને અહીં ગુજરાતીમાં તેના અર્થ આપ્યા છે, તો આ બંનેને જોડવાના એટલે કે જોડકા કરવાના છે. જોડકા કહીએ છીએ ને, તો અ અને બ, અમાં હિન્દી શબ્દો, બમાં ગુજરાતી શબ્દો. તો હિન્દીને ગુજરાતીમાં અનુવાદન કરીએ તે લખવાનું છે અહીંથી શોધીને. તો પહેલું શું છે? બડા. બડા એટલે મોટું. બડા એટલે મોટું. તો જવાબમાં લખ્યું ને મેં મોટું. હવે આગળ નહાના. નહાના એટલે નાહવું. નાહવું. બર્તન. બર્તન એટલે વાસણ. બર્તન એટલે વાસણ. આંગણ. આંગણું. આંગણ તો આંગણું. પૌધા, છોડ. પૌધા, છોડ. જોઈને પહેલો પ્રશ્ન જોડકાટી. હવે બીજો છે, નિમ્નલિખિત ગુજરાતી શબ્દો કે પાસ ઉનકે હિન્દી શબ્દ લખે. જો અહીં મિત્રો ગુજરાતી શબ્દ આપેલા છે, હવે આપણે એનું હિન્દીમાં અનુવાદન એટલે કે હિન્દી શબ્દ બનાવીને લખવાના છે. ગુજરાતીના ગુજરાતી લખવાના નથી, હિન્દીમાં લખવાના છે. પા અણી, તો હિન્દીમાં પાની, અણ લખાઈ ન જાય, નહીં તો પાણી થઈ જશે. અહીં લખશો તો શબ્દ ખોટો પડશે, પરીક્ષા દરમિયાન તમારી ભૂલ ગણાશે ને ચોકડો માર્ક્સ ઓછા થશે, ચોકડો પડશે. તો હવે આગળ જોઈએ, છોડ એટલે પૌધા. મેં પૌધાની જોડણી ખાસ ધ્યાન રાખવાની કહી હતી મિત્રો. પૌધા. તરસ, પ્યાસ. ચીજ, તો ચીજ વસ્તુ અથવા વસ્તુ કહીએ હતી. વાસણ, બર્તન. વાસણ તો બર્તન. નાહવું, નહાના. નાહવું, નહાના. જોડણીમાં ભૂલ ન પડે તેની ખાસ ધ્યાન રાખજો હો મિત્રો. ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ. કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર ચિત્ર કે નીચે લીખીએ. અહીં બધા ચિત્રો આપેલા છે અને અહીં કોષ્ટકમાં સાચો જવાબ આપ, એ સાચો જવાબ આપણે અહીંથી શોધી જ
જે ચિત્ર આવતું હોય એનું નામ ઉપરથી શોધીને અહીં લખવાના છે. તમારે જાતે લખવાના નથી, બનાવીને લખવાના. ઉપર સાચા જવાબ આપેલા જ છે, પણ આડા અવળા આપ્યા છે, તે આપણે ચિત્રના ક્રમ મુજબ આપણે લખીશું. ખાસ ઉપરથી જોઈને જ મેં તમને કીધું છે લખવાનું, જાતે બનાવી ત્યાં જોડણીની ભૂલ ના પડે તેનું ખાસ ધ્યાન રાખો. હું તમને વારંવાર હિન્દી વિષયમાં કહું છું ને કે જોડણીનું ખાસ ધ્યાન રાખજો, જાતે બનાવીને લખતા નહીં, ઉપર જોઈ પછી નીચે લખજો, ઉપર જોઈ અને પછી નીચે લખજો, જેના કારણે જોડણીમાં ભૂલ પડે નહીં. પહેલું ચિત્ર સાનું છે, કૂવા. કૂવાનું ચિત્ર આપેલું છે. આપણે ગુજરાતીમાં શું કહીએ, કૂવો કહીએ છીએ ને, એને હિન્દીમાં શું કહે, કૂ આ. વ બોલાય નહીં, શું બોલાય, કૂ આ. જોઈએ અહીં જોડણી, ઉપર સી અને માથે બિંદી. મેં અહીંયા જવાબમાં લખ્યું કૂવા, કૂ આ. આ તો ખર તું નદી. કોણ છે આ, નદી. તો એ છે ને જવાબમાં નદી, તો હા તો સાચો જવાબ છે મારો. તો હું લઈશ, લખીશ અહીં નદી. આ છે સમુદ્રને ચિત્ર, સમુદ્રનું ચિત્ર. સમુદ્રને હિન્દીમાં શું કહીશું, સાગર, સાગર કહીશું. હા તો ચલો આપણો જવાબ સાચો હશે, સાગર. તો એ ઉપર કોષ્ટકમાં નામ આપેલ હશે, છે નામ સાગર. હા આ રહ્યું સાગર, તો લખીશ અહીં સાગર. કદાચ સાગરની જે સાગર આપ્યું, આપણે સાગર કહીએ બરાબર, અહીં સાગર આપી છે એટલે સાગર લખી દીધું. પરંતુ પરીક્ષા કે કંઈક બીજી રીતે પણ ટેસ્ટમાં અહીં સમુદ્ર લખ્યું હોય તો આપણે અહીં સમુદ્ર પણ, સમુંદર લખ્યું હોય તો આપણે અહીં સમુંદર પણ લખી, સાગર લખાય નહીં. ઉપર કોષ્ટકમાં જે નામ આપ્યું હોય તે જ અહીં લખાય. આ શું છે, પર્વતો ઉપરથી વહેતું શું છે, ઝરણું. કેવું છે ને, ઝરણું. તો ઝરણાને હિન્દીમાં શું કહીશું આપણે, ઝરણા. અહીં છે જવાબમાં ઉપર ઝરણા, હા છે. તો મારો તો જવાબ સાચો છે, તો હું તો અહીં લખી દઈશ ઝરણા. તમે પણ લખજો ઝરણા. આ શેનું ચિત્ર છે, વરસાદનું. જુઓ છે ને, છત્રી પકડીને ખરખર વરસતો વરસાદ. તો વરસાદને હિન્દીમાં શું કહીશું, બરસાત. શું કહીશું, બરસા. તો છે જવાબ બરસાત, હા છે ને. તો મારો જવાબ તો સાચો જ છે, તો હું લખી દઉં છું અહીં બરસાત. આગળ છે તળાવ. ગુજરાતીમાં તળાવ, હિન્દીમાં તાલાબ. છે જવાબ અહીં, હાઈ રહ્યો. તો લખીશું અહીં તાલાબ. શું લખીશું, તાલાબ. પડી ને મજા આ પાઠ દરમિયાન? તો હવે મજા તો પડી છે, હવે થોડું કષ્ટ લેવું પડશે લેસનનું. તો ચલો જોઈ લઈએ આજનું લેસન, કઈ રીતે લખવાનું છે, શું શું લખવાનું છે. ચલો જોઈએ. પહેલાં આપણે લેસનમાં એટલે કે હોમવર્કમાં શું લખીશું, મોટા અક્ષરે પાઠ 20, પાણી. ગુજરાતી અર્થ તો લખવાનો જ હોય છે, તો શું લખીશું, પા અણી. શું લખીશું, પાણી. પછી શું લખીશું, શબ્દાર્થ. કેટલા છે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા શબ્દાર્થ, 7 શબ્દાર્થ. દરેક પાઠમાં મેં તમને કીધું છે શબ્દાર્થ ભૂલી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખો. કેટલા શબ્દાર્થ છે, 7 શબ્દાર્થ લખીશું. પછી પાઠ લખવાનો નથી કોઈ પણ, આટલા મેં પાઠ ચલાવ્યા એમાં એકેમાં પાઠ મેં લખવા આપેલ નથી. શબ્દાર્થ પછી એનું શું જોઈએ છે આપણે, સીધું સ્વાધ્યાય. શું જોઈએ છે, સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં શું લખીશું, પ્રશ્ન 1 જોડકા, પ્રશ્ન 2, પછી પ્રશ્ન 3. માત્ર હેડિંગ મારી નંબર આપી અને માત્ર નામ જ લખવાના છે, કોઈ ચિત્ર દોરવાનું કે ચોંટાડવાનું નથી. ઝેરોક્સ કરાવી કોઈ ચિત્ર દોરવાનું કે ચોંટાડવાનું નથી, માત્ર તેના 1-2 નંબર કરી અને નામ જ લખવાના છે. પડી ગઈ ને ખબર, લેસનમાં પડી ને ખબર, શબ્દાર્થ અને માત્ર સ્વાધ્યાય, શબ્દાર્થ અને સ્વાધ્યાય. પાઠ કોઈ પણ લખવાનો નથી. તો આવજો વિદ્યાર્થી મિત્રો.